નમસ્કાર, ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હોય છે કે મોબાઈલની સ્ક્રીન આપણે કઈ રીતે પ્રોજેક્ટ કરવી, પ્રોજેક્ટરના પડદા ઉપર, એટલે કે મોબાઈલમાં હું જે ઓપરેટ કરું એ બધું જ પ્રોજેક્ટરના પડદા ઉપર સ્ક્રીન ઉપર દેખાય, એ કઈ રીતે સિસ્ટમ એની ઓપરેટ કરી શકાય, કઈ રીતે એનું સેટિંગ કરી શકાય, તો એના માટે હું જે સ્ટેપ્સ કરું છું એ સ્ટેપ્સને ખાસ ફોલો કરજો મિત્રો. તેના માટે મોબાઈલની અંદર, મોબાઈલ ખાસ તો એ પ્રકારનો હોય છે અમુક કે ઓપ્શન એની અંદર આવતા જ હોય છે. લિનોવોના દરેક મોબાઈલની અંદર આ ઓપ્શન આવે છે, બીજા મોબાઈલમાં અલગ નામથી આવતું હશે, તમે જોઈ લેજો. લિનોવોમાં માટે આ સેટિંગ આ પ્રમાણે હોય છે. સેટિંગ્સમાં જવાનું છે, સેટિંગ્સ ઉપર ક્લિક કરું છું. સેટિંગ ઉપર ક્લિક કરતાં અહીંયા ડિસ્પ્લે ઓપ્શન છે, તેના ઉપર ટચ કરું છું. ડિસ્પ્લે ઉપર ટચ કરતાં અહીંયા જુદા જુદા ઓપ્શન આવે છે, એ ઓપ્શનમાં કાસ્ટ સ્ક્રીન એવો ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરું છું. અહીંયા તમે જોઈ શકો છો કે ઓફ છે, એ કાસ્ટ સ્ક્રીન આપણે ઓન કરવાનું છે, એટલે ઓન થઈ જશે. ઓન થઈ ગયા બાદ હવે લેપટોપની સ્ક્રીન ઉપર જાઓ. લેપટોપની સ્ક્રીન ઉપર અહીંયા ખૂણામાં અહીંયા ક્લિક કરો. અહીંયા ક્લિક કરતાં જ અહીંયા જે કનેક્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરો. અહીંયા તમે ક્લિક કરશો એટલે સર્ચ કરવાનું ચાલુ કરશે, સર્ચિંગ ફોર વાયરલેસ ડિસ્પ્લે એન્ડ ઓડિયો ડિવાઇસ એવું બતાવશે. એ જ સમયે આપણા મોબાઈલની અંદર એક મેસેજ બતાવશે, એ લેપટોપનો હશે કે આ લેપટોપ અત્યારે તમે સ્ક્રીન કરવા માટે તૈયાર છે લેપટોપ. તો આ E5 553 વાયરલેસ ડિસ્પ્લે એના ઉપર ક્લિક કરું છું, આ લેપટોપ સ્ક્રીન થવા માટે તૈયાર છે. અને એ જ વખતે લેપટોપની અંદર પાછો એક ઓપ્શન, એક મેસેજ આવશે, તમે વાંચી શકો છો કે એલો લિનોવો K6 નોટ ટુ પ્રોજેક્ટ હિયર, તો તેના ઉપર યસ આપવાનું. હવે આ પ્રોસેસ થશે, પ્રોસેસ થોડી વાર થશે એટલે મોબાઈલની જે સ્ક્રીન છે એ સ્ક્રીન પ્રોજેક્ટર ઉપર સ્ક્રીન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને મોબાઈલમાં હું જે કંઈ કરીશ એ બધું જ પ્રોજેક્ટર ઉપર બતાવશે. દાખલા તરીકે આપણે એક વિડીયો પ્લે કરી જોઈએ. વિડીયોની અંદર દાખલા તરીકે હું એક વિડીયો પ્લે કરું છું અહીંયા, તો એ વિડીયો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયાથી આ વિડીયો કે કોઈ પણ વસ્તુ તમે જે કંઈ મોબાઈલની અંદર કરશો એ બધું જ તમે પ્રોજેક્ટરની સ્ક્રીન ઉપર જોઈ શકશો. એટલે આ રીતે આપણે કોઈપણ પ્રકારના વાયર વગર વાયરલેસ ડિસ્પ્લે તમે મોબાઈલની સ્ક્રીન કે મોબાઈલની સ્ક્રીનને ડાયરેક્ટ મોબાઈલ પ્રોજેક્ટરના સ્ક્રીન ઉપર કોઈપણ પ્રકારના વાયર વિના આ ઓપ્શનની મદદથી પ્રોજેક્ટ કરી શકાય છે. આ સંબંધિત કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. થેન્ક યુ.